નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ટીમેક્સ ઓર્ગેનિક પ્રોડક્ટ બાયોરક્ષક 40 વિશે, જે સૌથી મોટી સમસ્યા જો ખેતીવાડીની અંદર કહેવામાં આવતી હોય તો એવું છે ઈયળોનો ઉપદ્રવ. જ્યારે ઈયળોનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે આપણો ખૂબ જ સારો બનેલો પાક પણ નષ્ટ થઈ જતો હોય છે. તો આ ઈયળોના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા માટે ટીમેક્સ રિટેલ લિમિટેડે અદ્ભુત ઓર્ગેનિક ઔષધિઓના સંયોજનથી જે પ્રોડક્ટનું નિર્માણ કરવામાં આવેલું છે, જે પ્રોડક્ટનું નામ છે ટીમેક્સ બાયોરક્ષક 40. બાયોરક્ષક 40 છે એ ઈયળોના અસરકારક નિયંત્રણ માટે બનાવવામાં આવેલી છે. જેવી રીતે આપણા પાકની અંદર ઈયળોનો ઉપદ્રવ વધે છે, જેવી કે લીલી ઈયળ, લશ્કરી ઈયળ, ગાભામારી ઈયળ, ડુંક, પાન કોરી ખાનાર ઈયળ, ફળને કોરી ખાનાર ઈયળ, આ બધી ઈયળોના અસરકારક નિયંત્રણ માટે બાયોરક્ષક 40 અદ્ભુત સંયોજનથી બનાવવામાં આવેલું છે. ખાસ જો હું બાયોરક્ષક 40 ની વાત કરું તો ઈયળોનું નિયંત્રણ તો કરે જ છે, પણ આની અંદર જે ઉમેરેલી આકર્ષણની જે ફોર્મ્યુલા છે ને, એ અસરકારક નિયંત્રણ કરવામાં બહુ મદદરૂપ થાય છે. જેવી રીતે માનો કે આપણે જ્યારે દવાનો છંટકાવ કરીએ છીએ પાક ઉપર, ત્યારે એના સંપર્કમાં જે ઈયળો આવે છે એ ઈયળોનું તો નિયંત્રણ થઈ જતું હોય છે, પણ ઘણી વખત બનતું હોય કે જે સંપર્કમાં ના આવેલી ઈયળો એનું નિયંત્રણ આપણે નથી કરી શકતા. તો એના માટે ટીમેક્સ રિટેલ લિમિટેડે આ બાયોરક્ષક 40 ની અંદર આકર્ષણની ફોર્મ્યુલા ઉમેરેલી છે. મતલબ કે જ્યારે તમે દવાનો છંટકાવ કરશો તો એ દવાનો છંટકાવ જે પાન ઉપર કે જે છોડ ઉપર પડશે તો ઈયળ આકર્ષાઈને એ ખાવા માટે આવશે, અને જ્યારે આકર્ષાઈને એ ખાવા માટે આવશે તો શું બનશે, એના શરીરની અંદર બાયોરક્ષક 40 છે એ જતી રહેશે, અને એના કારણે એ ઈયળોનું નિયંત્રણ અસરકારક થઈ જશે. ખાસ એ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે ઈયળોની જ્યારે શરૂઆત થતી હોય પાકની અંદર આવવાની, આપણને ખબર હોય કે હવે મારા પાકની અંદર ઈયળો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, તો જો આ શરૂઆતના સમયે જો આપણે આનું છંટકાવ કરી દઈએ તો ખૂબ જ સારું એવું પરિણામ મળે છે. કેમ? કારણ કે આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલી હોવાથી આ લાંબા સમય સુધી પાકને રક્ષણ આપે છે અને આ ઈયળોથી પણ બચાવે છે. તો તમે પણ બાયોરક્ષક 40 નો ઉપયોગ કરી શકો છો. ખાસ એ જાણવા માંગુ છું કે બાયોરક્ષક 40 નો ઉપયોગ કઈ રીતે કરવો. તો સૌથી પહેલા બોટલ બાયોરક્ષક 40 ની વ્યવસ્થિત આપણે હલાવવાની, એક ડોલની અંદર 4-5 લિટર પાણી લેવાનું, એની અંદર 50 ml બાયોરક્ષક 40 ઉમેરી દેવાની, પછી વ્યવસ્થિત મિશ્રણ તૈયાર કરી દેવાનું પાણીની અંદર, પછી આપણે 15 લિટરના પંપની અંદર એ મિશ્રણ નાખી બાકીનું પાણી આપણે ઉમેરી અને છંટકાવ કરવાનો. હવે તમને એવો સવાલ થતો હશે કે ડાયરેક્ટ અમે પંપની અંદર દવા નાખી દઈએ અને પછી પાણી ઉમેરી દઈએ તો શું ફરક પડે? બહુ મોટો ફરક પડે છે. કેમ? કારણ કે આ આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલું હોવાથી આની અંદર તેલીય પદાર્થ પણ હોય છે અમુક માત્રામાં, જે જો સરખી રીતે મિશ્રણ ના થાય તો આપણે જે છંટકાવ કરેલી દવા છે એનું અસરકારક પરિણામ આપણને મળતું નથી. એટલા માટે આપણે પહેલા બહારથી જ ડોલની અંદર જો આપણે વ્યવસ્થિત મિશ્રણ તૈયાર કરીએ અને પછી જો આપણે છંટકાવ કરીએ તો એનું અસરકારક પરિણામ મળે છે. તો 15 લિટરના પંપની અંદર આપણી માત્રા રહેશે બાયોરક્ષક 40ની 50 ml. આનો ઉપયોગ તમે જો બની શકે તો સવારના ટાઈમે યા તો સાંજના ટાઈમે કરો છો તો ખૂબ જ અસરકારક પરિણામ મળશે. તો આજથી જ તમારા ખેતરની અંદર જો આવી કોઈ સમસ્યાઓ આવી રહી છે, ઈયળોનો ઉપદ્રવ વધી રહ્યો છે, તો તમારા માટે ટીમેક્સ રિટેલ લિમિટેડ લઈને આવી રહ્યું છે બાયોરક્ષક 40, જે આજ સુધી હજારો ખેડૂતોને આનો ફાયદો અપાવી ચૂક્યું છે. તમે પણ આ ઓર્ગેનિક સંયોજનનો ફાયદો ઉઠાવો અને તમારા પાકને ઈયળોથી સુરક્ષિત રાખો.